ફ્રૂટ્સ ખાવા આપણા બધા માટે ફાયદાકારક છે, કેમ કે ફ્રૂટ્સની અંદર હોય છે વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર, જે આપણને હંમેશા હેલ્ધી રાખે છે. પણ ડાયાબિટીસના દર્દીઓ આ ફ્રૂટને ખાતા ડરે છે. એમને ડર લાગે છે કે ક્યાંક ફ્રૂટ ખાવાથી એમની શુગર તો ના વધી જાય, કારણ કે ફ્રૂટની અંદર શુગર પણ હોય છે. પણ જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે કયા ફ્રૂટ ખાવા જોઈએ અને કયા ફ્રૂટ ન ખાવા જોઈએ એ વિશેની બધી માહિતી આજના આ વિડીયોમાં છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો એનો મતલબ એ નથી કે તમે ફ્રૂટ્સને જ ખાવાનું છોડી દો. અહીં તમારે એવા ફ્રૂટ્સની પસંદગી કરવાની છે કે જેને ખાવાથી તમારું શુગર પણ ના વધે અને તમને ફાયદો પણ કરે. આજના આ વિડીયોમાં હું તમારી સાથે એવા ફ્રૂટ્સની માહિતી શેર કરીશ જેને તમારે જરૂર ખાવા જોઈએ અને એવા ફ્રૂટ્સ પણ જણાવીશ જે તમારે બિલકુલ પણ ન ખાવા જોઈએ. વિડીયોના અંતમાં એ પણ જણાવીશ કે આ ફ્રૂટને તમારે કેવી રીતે ખાવાના છે અને કયા ટાઈમ પર ખાવાના છે જેથી તમને વધારેમાં વધારે ફાયદો કરે. જો તમે ડાયાબિટીસના પેશન્ટ છો અને તમારા ઘરમાં કોઈને પણ ડાયાબિટીસ છે તો આ વિડીયોને તમારે અંત સુધી જોવાનું છે. વિડીયો આગળ જોતા પહેલાં જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઇક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી. ડાયાબિટીસના દર્દીએ કયા ફ્રૂટ્સ ખાવા જોઈએ અને કયા ફ્રૂટ્સ ન ખાવા જોઈએ એની અંદર રહેલી શુગર અને ગ્લાયસેમિક ઇન્ડેક્સ પર ડિપેન્ડ કરે છે. ગ્લાયસેમિક ઇન્ડેક્સનો અર્થ એ થાય છે કે આપણે જે પણ વસ્તુ ખાઈએ છીએ એની અંદર રહેલી શુગર આપણા બોડીની અંદર બ્લડની અંદર કેટલી જલ્દી એબ્સોર્બ થાય છે. જે વસ્તુનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 50થી વધારે હોય એ વસ્તુ ન ખાવી જોઈએ અને જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 50થી ઓછું હોય એ વસ્તુ ડાયાબિટીસના દર્દીઓ ખાઈ શકે છે. સૌથી પહેલું ફ્રૂટ જેને ડાયાબિટીસના દર્દીએ ખાવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે એ છે કેળા. કેળાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 51 છે. એનો અર્થ એ થાય છે કે ડાયાબિટીસના દર્દીઓ કેળા તો ખાઈ શકે છે પણ ઓછી ક્વોન્ટિટીમાં. અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ખૂબ જ પાકેલા કેળા નથી ખાવાના, જેમ કે જેટલા વધારે પાકેલા કેળા હશે એમાં શુગરની માત્રા સૌથી વધારે હોય છે. અને બીજું કે જ્યારે પણ તમે કેળા ખાઓ તો દિવસભરમાં 1 થી 2 જ કેળા ખાવા, એનાથી વધારે કેળા ન ખાવા જોઈએ. બીજું ફ્રૂટ છે કેરી. કેરીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે 51, જે કેળાના બરાબર જ છે. કેરી પણ તમે ખાઈ શકો છો પણ ખૂબ જ ઓછી માત્રામાં. ડાયાબિટીસના દર્દીઓ એવું માને છે કે કેરી તો ન જ ખવાય, પણ તમે કેરીને ખાઈ શકો છો એ પણ 100 ગ્રામથી વધારે કેરી તમારે ન ખાવી જોઈએ. ત્રીજું ફ્રૂટ છે દ્રાક્ષ. દ્રાક્ષનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 54 છે. એનો મતલબ એ છે કે દ્રાક્ષ જે છે તે હાઈ શુગર કેટેગરીવાળું ફ્રૂટ છે, એટલે દ્રાક્ષને તમારે બિલકુલ પણ ન ખાવી જોઈએ. મિત્રો, દ્રાક્ષની અંદર ફાઈબરની માત્રા બિલકુલ હોતી નથી, એટલે જો તમે દ્રાક્ષને ખાઓ છો તો દ્રાક્ષ તમારા શુગર લેવલને ખૂબ જ ઝડપથી વધારી શકે છે, એટલે ડાયાબિટીસવાળા દર્દીએ દ્રાક્ષને બિલકુલ પણ ન ખાવી જોઈએ. ચોથું ફ્રૂટ છે પાઇનેપલ. પાઇનેપલનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 59 છે. એનો મતલબ એ થયો કે પાઇનેપલ ખાવાથી તમારા શરીરમાં શુગર ખૂબ જ ઝડપથી વધી શકે છે, એટલે પાઇનેપલ તમારે બિલકુલ પણ નથી ખાવાનું. મિત્રો, જે ફ્રૂટનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 50થી વધારે હોય છે એ ફ્રૂટ ખાવામાં તમારે ખૂબ જ સાવધાની રાખવાની છે અને જે ફ્રૂટનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 55થી વધારે છે એવા ફ્રૂટ તો તમારે બિલકુલ પણ નથી ખાવાના. મિત્રો, હવે વાત કરીશું એવા ફ્રૂટ્સની જે ડાયાબિટીસના દર્દીઓ માટે સેફ છે અને એમણે આ ફ્રૂટ જરૂર ખાવા જોઈએ. પણ અહીં એક વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે તમારે અલગ અલગ પ્રકારના ફ્રૂટને એકસાથે નથી ખાવાના, કોઈ પણ એક જ ટાઈમ પર તમારે એક જ ફ્રૂટ ખાવાનું છે. અને બીજી વાત કે તમારે એક જ સમય પર ઘણા બધા ફ્રૂટને વધારે ક્વોન્ટિટીમાં નથી ખાઈ લેવાના. સવારે, બપોરે, સાંજે એમ 3 ભાગમાં તમારે વહેંચી દેવાના છે. મિત્રો, સૌથી પહેલું ફ્રૂટ જે ડાયાબિટીસના દર્દીએ જરૂર ખાવું જોઈએ એ છે કીવી. કીવીની અંદર અમુક એવા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે આપણા શરીરની અંદર શુગરના સ્તરને ઓછું કરવાનું કામ કરે છે, એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે કીવી ફાયદો કરે છે. મિત્રો, કીવીને એમ તો તમે કોઈ પણ સમયે ખાઈ શકો છો, પરંતુ સાંજનો સમય સૌથી બેસ્ટ છે કીવીને ખાવા માટે. બીજું ફ્રૂટ છે જે દરેક ડાયાબિટીસના પેશન્ટે ખાવું જોઈએ એ છે પપૈયું. પપૈયાની અંદર શુગરની માત્રા ખૂબ જ ઓછી છે અને એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે એ પણ ખૂબ જ ઓછો છે. પપૈયાની અંદર વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શુગરને ઓછું કરવાનું કામ કરે છે.
જો તમને ડાયાબિટીસ છે અને તમે પપૈયાને ખાવા માંગો છો તો બપોરનો ટાઈમ 12 થી 2 નો સૌથી બેસ્ટ ટાઈમ છે પપૈયાનો ખાવાનો. આ સમયે તમારે પપૈયુંને ખાવું જોઈએ. ત્રીજું ફ્રૂટ છે એપલ. એપલ ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી સારું ફ્રૂટ છે. એપલની અંદર એક એન્ટીઓક્સિડન્ટ હોય છે, પોલિફિનોલ. આ એન્ટીઓક્સિડન્ટ આપણને ભવિષ્યમાં ડાયાબિટીસથી બચાવે છે. એપલનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 36 છે, જેને ખાવાથી આપણા શરીરમાં શુગર જે છે એ વધતું નથી. જ્યારે પણ સિઝન હોય ત્યારે તમારે રોજ એક એપલ ખાવું જોઈએ. એપલને ખાવાનો સૌથી બેસ્ટ ટાઈમ સવારનો ટાઈમ છે. સવારે નાસ્તા કર્યા પહેલાં અથવા તો નાસ્તા પછી તમારે એક એપલ જરૂર ખાવું જોઈએ. ચોથું ફ્રૂટ છે મોસંબી અને સંતરા. મોસંબી અને સંતરામાં ફાઈબરની માત્રા સૌથી વધારે હોય છે અને કેલરી સૌથી ઓછી હોય છે, એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે આ ફ્રૂટ સૌથી સારું ફ્રૂટ છે. જો તમે મોસંબી અને સંતરા ખાવા માંગો છો તો તમારે અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ફ્રૂટને જમ્યાના તુરંત બાદ નથી ખાવાનું, જમ્યાના 2 કલાક બાદ જ તમારે ખાવાનું છે. કેમકે મોસંબી અને સંતરાની અંદર સાઇટ્રિક એસિડ હોય છે. સાઇટ્રિક એસિડ પાચન ક્રિયાને અવરોધે છે અને પાચનને લગતી સમસ્યા આપણા શરીરમાં ઉત્પન્ન થઈ શકે છે. આ સિવાય બીજા બધા ફ્રૂટ્સ પણ છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ સારા છે, જેમ કે ચમરૂક, નાસપતી, ચેરી અને આલો. જાંબુ તો સૌથી બેસ્ટ ફ્રૂટ છે ડાયાબિટીસના દર્દીઓ માટે. જ્યારે પણ જાંબુની સિઝન હોય ત્યારે પેટ ભરીને જાંબુ ખાવા જોઈએ. જો તમને ડાયાબિટીસ છે અને તમે ફ્રૂટને ખાવા માંગો છો તો અહીં તમને જણાવી દઉં કે તમારે ક્યારેય પણ ફ્રૂટ જ્યુસ ન લેવા જોઈએ. ફ્રૂટને હંમેશા આખા ખાવા જોઈએ અથવા તો એને કાપીને ખાવા જોઈએ. મિત્રો, જ્યારે તમે ફ્રૂટને કાપીને ખાઓ છો અથવા તો આખા ખાઓ છો ત્યારે એની અંદર રહેલું ફાઇબર પણ તમને મળે છે, જેના લીધે શરીરમાં શુગર જે છે તે એકદમથી વધતી નથી. પરંતુ જ્યારે તમે ફ્રૂટ જ્યુસીસ પીવો છો ત્યારે શરીરની અંદર શુગરનું પ્રમાણ એકદમથી વધી જાય છે, એટલે આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો મિત્રો, આશા રાખું છું આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને આ વિડીયોથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યું હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક તો બને જ છે. જો તમે ચેનલ પર નવા છો, વિડીયોને પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.